गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 9 प्रथम परीक्षा मैथ्स विषय में मित्रों गाला एसाइनमेंट नु सोल्यूशन करी रहा छे। मित्रों गाला एसाइनमेंट में आपणे आ वखते प्रथम परीक्षा में विभाग बी नु पहलू चेप्टर ऑलरेडी सोल्यूशन करी नाख्यु अने एनो वीडियो तमे जोयो हशे, अने जो न जोयो होय तो अचूक थी जोई लेजो। हवे आजे आ वीडियो नी अंदर आपणे चेप्टर 2 बहुपदी विषे अने एना प्रथम परीक्षा में पूछी शकाय एवा अगत्यना दाखलाओ हूँ तमने एकदम सरल रीते शीखवाडीश। तो बरोबर ध्यान आपजो मित्रों। हवे जो अहींया आपणे विभाग बी में दरेक एक्जाम्पल 2 मार्क्स में मित्रों पूछाय छे। हवे पहेलो दाखलो आपणो छे, आपेल दरेक बहुपदी नु शून्य शोधो। अहीं जुओ मित्रों, शून्य शब्द वपरायो छे। शून्य नो मतलब शुं थाय? चल बहुपदी नी किंमत शोधवानी। चल एटले आ x, आ y, ए चल कहेवाय, अने एनी किंमत शोधो ए शून्य थयो एम कहेवाय। एटले के शून्य एटले के चल नी किंमत शोधी एम कहेवाय। तो मित्रों पहेलो दाखलो आपणे अहींया लई लीए, एक्जाम्पल नंबर 1, अने एनो आपणे पहेलो दाखलो लईए तो पी ऑफ एक्स बराबर 3x माइनस 4 आपे। तो हवे आपणे ज्यारे शून्यो शोधवाना होय त्यारे आपणे शुं करवानुं? ध्यान आपजो बरोबर, आ 3x माइनस 4 अने बराबर तमारे 0 लखवाना। बरोबर, हवे शुं थशे? आ माइनस 4 ने बराबर नी पेली बाजु लई जईए तो प्लस 4 थई जाय, एटले केटला लखाय? 4। हवे आ 3 गुणाकार मां छे, आ बाजु जशे तो भागाकार मां जाय, तो माटे x बराबर 4/3, એટલે આપણો પહેલો જવાબ અહીંયા આવી ગયો છે। અને x ની કિંમત એટલે કે શૂન્યો કયા આવ્યા? 4/3 x ની કિંમત આવી 4/3। ચાલે એકદમ ઈઝી। હવે એ જ રીતે આપણે બીજા નંબરનો દાખલો ગણીએ તો p અહીંયા q આપ્યા છે, q ઓફ y બરાબર પાઈ આપ્યા છે, પાઈ y વત્તા 3.14। ધ્યાન આપજો બરોબર। હવે અહીંયા ચલ y ની કિંમત શોધવાની છે, અહીંયા ચલ x ની કિંમત શોધવાની હતી। તો મિત્રો જો અહીંયા આપણે આ પાઈ y વત્તા 3.14 બરાબર આપણે શું લઈ લેવાનું? 0 લેવાના। કેટલા લેવાના? 0। હવે આ પ્લસ છે, એને બરાબર ની કઈ બાજુ લઈ જવાના? પેલી બાજુ, એટલે માઇનસ થઈ જાય। તો માટે પાઈ વાય બરાબર માઇનસ 3.14। હવે આ પાઈ સેમાં છે ગુણાકાર, બરાબર ની આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર માં જાય, તો માટે વાય બરાબર માઇનસ 3.14 ભાગ્યા પાઈ। આ આપણો y ની કિંમત એટલે કે શૂન્ય ની કિંમત આવી ગઈ કહેવાય। એટલે બહુપદી ના શૂન્યો પહેલામાં કેટલા આવ્યા? 4/3, અને બીજામાં આવ્યા માઇનસ 3.14/π। ઓકે, છે ને એકદમ સરળ। હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ। આપેલ બહુપદી માટે તેની સામે આપેલ ચલની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શોધો। અહીંયા આપણને બહુપદી આપી છે p ઓફ x બરાબર x² + 5x - 24 અને x બરાબર 3 આગળ એમ કીધું છે। એટલે મિત્રો એનો મતલબ શું થાય? એટલે તમારે શું કરવાનું? x જ્યાં હોય ત્યાં કેટલા મૂકવાના? 3 મૂકવાના। એટલે આ x ની જગ્યાએ તમારે 3 મૂકવાના અને આપણે કિંમત શોધવાની। તો હવે આપણે ગણીએ બીજા નંબરનો દાખલો।
तो एमा पहला आपने बहुपदी लखी है के p ऑफ x बराबर आपने आप्यू छे x स्क्वायर प्लस 5x माइनस 24 अने आपने एम कीधु छे x बराबर 3 लेवाना छे x बराबर 3 आगळ એટલે x જ્યાં છે ત્યાં 3 મૂકવાના તો ચાલો મૂકીએ તો p ઓફ x ની જગ્યાએ 3 મૂકો અહીંયા 3 નો શું થાય વર્ગ થાય વત્તા 5 અને x ની જગ્યાએ કેટલા મૂકવાના 3 અને ઓછા 24 થઈ ગયા તો હવે શું કરશો મિત્રો જુઓ p ઓફ 3 बराबर 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 એટલે કેટલા થાય 9 વત્તા 5 ગુણ્યા 3 એટલે 5 તારી 15 અને ઓછા 24 માટે p ઓફ 3 બરાબર હવે જુઓ આ બેનો સરવાળો કરો તમે 15 વત્તા 9 એટલે કેટલા થાય 24 અને 24 ઓછા આ 24 એમના m તો માટે આપણો જવાબ અહીંયા આવશે p ઓફ 3 બરાબર 24 માંથી 24 જાય તો કેટલો જવાબ આવ્યો 0 એટલે અહીંયા મિત્રો બહુપદીનું મૂલ્ય x બરાબર 3 આગળ કેટલું આવ્યું કહેવાય 0 આવ્યું એમ કહેવાય ઓકે હવે આપણે એક્ઝામ્પલ 3 ગણીએ ચાલો ध्यान આપજો બરોબર હવે એક્ઝામ્પલ 3 માં રકમ શું કહે છે જુઓ આપેલ બહુપદી માટે p ઓફ 1 એટલે અહીંયા x છે ત્યાં કેટલા મૂકવાના 1 અને કિંમત શોધવાની અને બીજો દાખલો એમ કીધો છે p ઓફ 4 p ઓફ 4 શોધો એટલે x જ્યાં છે ત્યાં 4 મૂકવાના પહેલા આપણે p 1 લઈએ तो जो અહીંયા પહેલા બહુપદી લખી છે p ઓફ x બરાબર કેટલી બહુપદી છે x સ્ક્વેર માઈનસ 3x વત્તા 2 ઓકે હવે એની અહીંયા શું કરવાનું છે p ઓફ 1 લેવાના કે છે કેટલા લેવાના છે x ની જગ્યાએ તમે અહીંયા જુઓ 1 લેવાના છે એટલે જ્યાં x હોય ત્યાં 1 મૂકવાના તો અહીંયા શું થશે 1 નો વર્ગ માઈનસ 3 કૌંસમાં 1 વત્તા 2 માટે આગળ માટે લખવાનું ભૂલવાનું નહીં p ઓફ 1 બરાબર 1 નો વર્ગ કરો એટલે 1 3 એકા 3 અને વત્તા કેટલા આવે 2 માટે p ઓફ 1 બરાબર આ બેની બાદબાકી કરો તો શું થાય 1 ઓછા 3 તો કેટલા વધશે મિત્રો માઈનસ 2 વધે અને વત્તા 2 માટે p ઓફ 1 બરાબર જો અહીંયા માઈનસ 2 પ્લસ 2 એટલે માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી 2 માંથી 2 જાય તો 0 જવાબ આવે એટલે p ઓફ 1 આગળ એનો જવાબ કેટલો આવ્યો 0 આવ્યો ઓકે સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમને લખવામાં તકલીફ નહીં પડે કારણ કે હવે આપણે આ ભૂસવું પડશે બગાડી દેવું પડશે એટલે જુઓ અહીંયા હવે આપણે આગળ ગણીએ અને થોડું પ્રેક્ટિસ ઘરે કરતા રહેવાનું હવે એમાં જુઓ બીજામાં શું કીધું છે પાછું એની એક રકમ બહુપદી આપણે લખીશું p ઓફ x બરાબર x સ્ક્વેર માઈનસ 3x વત્તા 2 બરોબર અને એમાં p 4 લેવાના છે જો અહીંયા એટલે p અને x ની જગ્યાએ કેટલા લેવાના 4 બરાબર 4 નો વર્ગ ઓછા 3 કૌંસમાં 4 વત્તા 2 એટલે x ની જગ્યાએ કેટલા મૂક્યા 4 બરોબર હવે શું કરશો તો જુઓ અહીંયા p ઓફ 4 બરાબર 4 ની 2 ઘાત એટલે ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરે છે
चार गुण्या बे एटले आठ लखी काढे छे। वास्तव में चार नो वर्ग एटले चार गुण्या चार एटले सोल, त्रण गुण्या चार एटले बार, अने वत्ता बे माटे पी ऑफ फोर बराबर सोल माथी बार बाद करो तो केटला आवे चार वत्ता केटला आवे बे माटे पी ऑफ फोर बराबर चार वत्ता बे एटले जवाब आव्यो छ। ओके ख्याल आवी गयो मित्रों, आवडशे ने? चलो हवे आपणे पाछो नवो दाखलो लईए। हवे ध्यान आपजो, चौथा दाखलामां आपणे शुं कीधुं छे, विस्तरण करो। हवे तमे धोरण सात अने आठ नी अंदर विस्तरण करो अने अवयव पाड़ो ए दाखला सीखी गया छो, पण तेम छतां कदाच जो तमने ना आवडे तो हुं अहींया सरस रीते शीखवाडुं, ध्यान आपजो। तो चौथा दाखला में रकम छे 3x माइनस 1 अने 3x वत्ता 4। हवे तमारे शु करवानुं, सौ प्रथम पहला बन्ने कौंस जोवाना, बन्ने कौंस नी संख्या जुओ अलग अलग छे, चिन्हो तो अलग छे पण अहींया एक छे अहींया चार, एटले बन्ने कौंस सरखा नथी अने ज्यारे सरखा न होय त्यारे गुणाकार करवानो। હવે ગુણાકાર કેવી રીતે કરશો હું શીખવાડું, આ 3x લેવાના બરોબર લીધા, પછી આ આખો કૌંસ અહીંયા લખી કાઢવાનો એટલે કૌંસમાં 3x + 4। ઓકે હવે અહીંયા બાકી શું રહ્યું, માઇનસ 1, તો હવે લખવાના માઇનસ 1 અને પાછો આ કૌંસ તમારે લખી કાઢવાનો 3x વત્તા 4। ઓકે છે ને ઈઝી। હવે આ 3x લેવાના, આનો આની સાથે ગુણાકાર અને 3x નો 4 સાથે ગુણાકાર, 1 નો આ 3x સાથે ગુણાકાર અને 1 નો આ 4 સાથે ગુણાકાર કરવાનો। ચાલો હવે આ જુઓ, આ બે નો ગુણાકાર કરો તો 3 ગુણ્યા 3 એટલે 9, x ગુણ્યા x એટલે x સ્ક્વેર, વત્તાના વત્તા 3 ગુણ્યા 4 એટલે 12 અને આ x ઓછા, હવે આ 1 ગુણ્યા 3 એટલે કેટલા થાય 3 અને x ના x। હવે ચિહ્નમાં ખાસ ધ્યાન રાખજો, હવે કૌંસ છોડીએ તો માઇનસ પ્લસ માઇનસ થાય, 1 ગુણ્યા 4 એટલે 4 એકા 4। હવે આ જવાબ નથી, તમે બરોબર ધ્યાનથી જુઓ તો આ બંને સજાતીય પદો એટલે કે સરખા પદો એટલે કે xx વાળા પદો છે। તો હવે અહીંયા શું કરીશું, તો આ 9x² આ બે ના સરવાળા બાદબાકી કરો તો 12 માંથી 3 જાય તો કેટલા રહે 9 રહે, 9 ને 3 12 9x, પણ મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ તમારે મૂકવાનું, એટલે આ બે માં મોટી સંખ્યા 12 એટલે 12 ની આગળ ચિહ્ન પ્લસ તો પ્લસ આવે અને છેલ્લે કેટલા વધ્યા 4। તો હવે આપણો અહીંયા જવાબ આવી ગયો છે, આ વિસ્તરણ કરવાનો જવાબ શું આવ્યો, 9x² + 9x - 4 છે ને, એકદમ ઈઝી મિત્રો, આવડશે ને હવે। ચાલો હવે આપણે પાંચમા નંબરમાં જઈએ, અવયવ પાડો। હવે અહીંયા હું આ ભૂસી નાખું છું, જોડે જોડે સ્ક્રીનશોટ તમારે પાડતા રહેવાનું એટલે તમારે લખવામાં વાંધો નહીં આવે બરોબર। હવે જુઓ મિત્રો, અવયવ પાડો એમ કીધું છે, તો અહીંયા હું દાખલા નંબર 5 લખું। હવે એની રકમ જુઓ, 6x² + 7x અને - 20। આ બધા દાખલાઓ એક્ચ્યુઅલી 7માં અને 8માં માં આવી ગયા છે। હવે જુઓ બરોબર ધ્યાન રાખજો, અવયવ પાડો એમ કીધું છે, 6x² + 7x - 20। તો હવે તમારે શું કરવાનું ધ્યાન આપજો, કેટલા પદો આપ્યા છે, 3 પદો છે, 1 2 અને 3 પદ। હવે આ પહેલા પદમાં 6 અને બીજા પદમાં કેટલા છે 20, કેટલા છે 20। હવે આ બે નો ગુણાકાર કરો, 20 ગુણ્યા 6 કરવાના એટલે કેટલા થાય 120, કેટલા થાય
120 आया खबर पड़ी 20 गुणा 6 करो तो कितना आवे 120 अबे आ कर्या पछी 120 ना एवा भाग पाड़वाना के जेथी एमनो सरवाळो अथवा बादबाकी करिए तो आ मध्यम पद एटले के 7 आवा जोईए। चलो अबे कया घड़ियामां तमे 120 आवे चलो याद करो अबे तमने कदाच नथी आवडतो एम मानी लईए। चलो तो न आवड़े तो शू करशो भाग पाड़ता न आवड़े तो तमारे आ 120 छे ने एना बाजू मां आ रीते अवयव पाड़वाना तो 2 केटला आवे 60 2 30 दू 60 पछी 2 ए 15 दू 30 पछी 3 5 15 अने 5 एका 5 आवा अवयव पाड़ता तो आवड़े ने बरोबर। હવે આમાં તમે આ 3 ને જોઈન્ટ કરી નાખો આ બગડા જોઈન્ટ કરો એનો ગુણાકાર કરો 2 2 4 4 2 8 8 અને 5 * 3 એટલે 15 ચલો હવે 15 * 8 કરો તો કેટલા થાય 120 15 8 120 અને 15 માંથી 8 બાદ કરો તો કેટલા આવી જાય 7 આવી ગયા ઓકે આવડ્યા ને तो अबे आज ये 7 छे x छे एनी जगह तुम्हारे 15 अने 8 लखवाना पहलू अने छेलू पद एमना एम रखवाना जो हूं केवी रीते लखू छु 6x² एमना एम आ वत्ता तो वत्ता अने 7x नी जगह ए आ बे मां मोटी संख्या पहला लखवानी 15x प्लस माइनस માઇનસ થાય ચિહ્નમાં જોજો પ્લસ માઇનસ માઇનસ અને પછી શું લખવાનું 8x અને છેલ્લામાં કેટલા આવશે માઇનસ 20 એમના એમ બરોબર। હવે જુઓ 1 2 અને 3 પદ હતા હવે કેટલા થયા 1 2 3 અને 4 પદ થયા હવે આટલું થઈ જાય એટલે 2 2 ના જોડકા બનાવવાના હવે 6 અને 15 માંથી સામાન્ય કાઢો તો કેટલા સામાન્ય નીકળા બંનેમાંથી 3 અને x સામાન્ય નીકળે તો 3 x સામાન્ય કાઢો તો 3 2 6 x² માંથી x જાય તો x અને વત્તા 3 5 15 x તો નીકળી ગયા કૌંસ પૂરો ઓછા 8 અને 20 એમાંથી સામાન્ય કાઢો કેટલા સામાન્ય નીકળે 4 તો શું થશે જુઓ 4 સામાન્ય કાઢીએ તો કૌંસમાં 4 2 8 થાય અને x ના x હવે ચિહ્નમાં જુઓ બરોબર ધ્યાન આપજો માઇનસ માઇનસ શું થાય પ્લસ આ ચિહ્નોમાં બહુ ધ્યાન આપવાનું અને આમાંથી 20 માંથી તમે કેટલા સામાન્ય કાઢ્યા છે 20 અને 8 માંથી તો 4 ને કેટલા વડે ગુણીએ તો 20 આવે 5 એટલે જુઓ 4 5 20 થાય 4 2 8 3 2 6 3 5 15 હવે તમે જે ભાગ પાડ્યા એ સાચા છે કે ખોટા હમણાં ખબર પડશે આ બંને કૌંસ જુઓ ચેક કરો બંને કૌંસ અને એના ચિહ્નો સરખા હોવા જોઈએ જો ના આવે તો સમજી લેવાનું ભૂલ છે હવે એને સામાન્ય કાઢો આ બંને કૌંસ સરખા છે એટલે એને સામાન્ય કાઢીએ તો એક જ વાર લખવાના એટલે શું લખાય 2x + 5 અને બીજા કૌંસમાં 3x વધ્યા કેટલા આ 3x અને માઇનસ 4 થઈ ગયું તો આ આપણા અવયવો પડી ગયા એમ કહેવાય એટલે જવાબ કેટલો આવ્યો 2x + 5 અને 3x - 4 આવડશે મિત્રો છે ને એકદમ ઈઝી અચ્છા ચાલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ કયો જોઈશું એક્ઝામ્પલ નંબર 6 સોરી હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ ધ્યાન આપજો બરોબર
હવે એમાં શું કીધું છે અવયવ પાડો x² - 3x - 40 તો જો અહીંયા x² - 3x - 40 ઓકે કેટલા પદો આપેલા છે ત્રણ પદો કેટલા ત્રણ પ્રથમ પદ મધ્યમ પદ અંતિમ પદ બરોબર હવે તમે જુઓ હમણાં મેં શીખવાડ્યું અહીંયા શીખવાડ્યું ને સેમ એ રીતે અહીંયા કેટલા છે 40 અહીંયા x² ની આગળ કઈ છે ના છે ના તો હવે આ જે 40 છે એ 40 ના તમારે એવા ભાગ પાડો કે જેથી એમનો સરવાળો અથવા બાદબાકી કેટલી આવી જોઈએ 3 મધ્યમ પદ જેટલી આવી જોઈએ 3 આવી જોઈએ તો ચલો મને એ કહો કે 40 કયા ગળિયામાં આવે તો તમે કહેશો સર ચલો તમે કહો મને 10 4 40 થાય થાય ને હા થાય પણ 10 માંથી 4 બાદ કરો તો કેટલા રહે 6 6 છે ના 10 વત્તા 4 કરો 14 તો અહીં તો 3 છે તો આ ગળિયો કામમાં આવે નહીં તો બીજા કયા ગળિયામાં 40 આવે તો તમે કહેશો 8 5 40 અને 8 માંથી 5 બાદ કરીએ તો 3 આવી ગયા તો આ 3 ની જગ્યાએ 8 અને 5 લખવાના તો ચાલો અહીંયા જુઓ આ એમ ના એમ x² એમ ના એમ આ માઇનસ ના માઇનસ આની જગ્યાએ તમારે કેટલા લખવાના 8x માઇનસ માઇનસ શું થાય પ્લસ 5x અને છેલ્લું પદ m ના m માઇનસ 40 કેટલા પદ થયા કુલ 4 1 2 3 4 થઈ ગયા 4 પદ થાય એટલે 2 2 ના જોડકા બનાવવાના અને બંને જોડકામાંથી સામાન્ય કાઢવાનો હવે આ બંનેમાંથી સામાન્ય કાઢો ચાલો મને કહો તો શું સામાન્ય નીકળે x x સામાન્ય કાઢીએ તો કૌંસમાં જુઓ શું વધે x² માંથી x જાય તો x માઇનસ આ x તો સામાન્ય રહીને નીકળ્યા એટલે કેટલા વધ્યા 8 કૌંસ પૂરો ઓકે હવે પ્લસ 5 અને 40 માંથી 5 સામાન્ય નીકળે તો કૌંસમાં જો આ 5 તો નીકળી ગયા તો x ઓછા 5 ને કેટલા વડે ગુણીએ તો 40 આવે 8 5 8 40 હવે તમે જે સામાન્ય કાઢ્યા એ સાચા છે કે ખોટા તો જુઓ અહીંયા આ બંને કૌંસ કેવા આવ્યા સરખા આવી ગયા તો તમે સાચા નહીતર ચિહ્નો પણ એક સરખા હોવા જોઈએ જો ચિહ્નોમાં પણ ભૂલ પડે તો સમજી લેવાનું કે ક્યાંક ભૂલ થઈ છે હવે જુઓ આ બંને કૌંસ સરખા આવ્યા એટલે એમને સામાન્ય કાઢવાના એટલે એક જ વાર લખવાના એટલે x - 8 અને બીજા કૌંસમાં આ જે વધ્યું એ લખાઓ x + 5 થઈ ગયા હવે આને આ આપણો જવાબ આવી ગયો અવયવ પડી ગયા કેટલો જવાબ આવ્યો x - 8 અને x + 5 ઓકે કમ્પ્લીટ સમજણ પડી ને મિત્રો ચાલો હવે આપણે સાતમા દાખલામાં જઈએ સાતમો દાખલો થોડો આમ જોવા જઈએ તો સૂત્ર આવડતું હશે તો જ તમને આ દાખલો આવડે બાકી ન આવડે ભાઈ હવે તમારે એક સૂત્ર યાદ હોવું જોઈએ ચાલો આનું અવયવ કઈ રીતે પડે તમે એવું ભણેલા હતા ચાલો એક સૂત્ર હતું હું અહીંયા પહેલા સૂત્ર લખી કાઢું ધ્યાન આપજો બરોબર કારણ જુઓ અહીંયા એમ કીધું છે વિસ્તરણ કરો 2x + 3y + 5 કૌંસ 12 વર્ગ હવે એનું વિસ્તરણ કેવી રીતે થાય તો આ સૂત્રની મદદથી થાય તમે આવું સૂત્ર લખ્યું હતું a + b + c કૌંસ 12 વર્ગ બરાબર શું થાય એનું વિસ્તરણ a² + b² + c² +
2ab plus 2bc plus 2ca આવું સૂત્ર તમે ભણ્યા હશો. આ સૂત્ર યાદ રાખજો તો તમને હવે દાખલો આપણે જે ગણવા જઈએ છીએ એ દાખલો તમને સરળતાથી મિત્રો આવડશે. ચાલો હવે આપણે રકમ લખી કાઢીએ. એક્ઝામ્પલ નંબર આપણો છે સાતમા નંબર. ચાલો હવે સાતમા દાખલાની રકમ શું છે તો અહીંયા લખીએ 2x plus 3y plus 5 અને કૌંસ બાર વર્ગ આ રીતે આપણને આપ્યું છે. ઓકે હવે આ a બરાબર કેટલા છે 2x એટલે એ જ્યાં હોય ત્યાં તમારે શું મૂકવાનું 2x મૂકવાના અને b હોય ત્યાં કેટલા મૂકવાના 3y જ્યાં જ્યાં b હોય ત્યાં કેટલા મૂકવાના 3y અને c ની જગ્યાએ કેટલા મૂકવાના 5 મૂકવાના. ઓકે સમજણ પડી? ફરીથી કહું છું આ a કહેવાય આ b કહેવાય આ c કહેવાય એટલે a ની જગ્યાએ 2x મૂકવાના b ની જગ્યાએ 3y મૂકવાના અને c ની જગ્યાએ આપણે 5 મૂકવાના. ક્લિયર? ચાલો હવે તમને સૂત્ર આવડી ગયું છે એટલે દાખલો સરળતાથી આવડી જશે. અહીંયા તમારે શું લખવાનું પહેલા કૌંસનો વર્ગ પછી અહીંયા શું લખવાનું બીજા કૌંસનો વર્ગ પછી અહીંયા શું લખવાનું ત્રીજા કૌંસનો વર્ગ વત્તા બે પછી આ બે છે ને એની જગ્યાએ આ રીતે લખવાનું બે કૌંસ પછી શું લખવાનું પ્લસ બે પછી બે કૌંસ કરવાના વત્તા બે પછી ca ની જગ્યાએ બે કૌંસ કરવાના. થઈ ગયું? હવે કિંમતો મૂકીએ. અહીંયા શું લખવાનું 2x અહીંયા 3y અહીંયા 5. ઓકે હવે પહેલું બીજું લેવાનું એટલે અહીંયા શું લખશો 2x અને 3y. હવે બીજું ત્રીજું યાદ રાખજો 3y અને 5. હવે ત્રીજું અને પહેલું એટલે 5 અને 2x. થઈ ગયું? આવડશે? હવે શું કર્યું મિત્રો? પહેલા બધા a b c મૂકી દીધા પછી a b b c અને c a. ઓકે ક્લિયર? હવે કૌંસ છોડો. ચાલો તો આનો વર્ગ કરો તો 2 નો વર્ગ 4 અને x સ્ક્વેર આવે એટલે 4x સ્ક્વેર. અહીંયા વર્ગ કરો 3 નો વર્ગ 9y સ્ક્વેર પ્લસ 5 નો વર્ગ કરીએ 5 5 25 પ્લસ આ 3 નો ગુણાકાર કરો. ચાલો 3 2 6 6 2 12 x અને y એટલે કેટલો જવાબ આવે 12xy. ઓકે હવે આની વાત કરીએ પ્લસ જુઓ આ 3 નો ગુણાકાર કરો 3 2 6 6 5 30 અને y એટલે 30y પ્લસ આ 3 નો ગુણાકાર કરો 2 5 10 10 2 20x. આવી ગયો? આવડ્યો મિત્રો? આ આપણો જવાબ આવી ગયો. છે ને એકદમ ઈઝી મેથડ? આવડશે ને હવે? પણ આ બધું ક્યારે આવડે કે જ્યારે તમારી પાસે સૂત્ર કમ્પ્લીટ હોય આ તો તમને સરળતાથી આવડી જાય. ઓકે ક્લિયર? ચાલો હવે આપણે આઠમા નંબરનો દાખલો ગણવા જઈએ. અહીંયા હું આ ભૂસી નાખું છું, તમારે વારંવાર જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ પાડી દેવાના અને પછી નોટમાં લખી કાઢજો. ઓકે ચાલો હવે આપણે દાખલા નંબર આપણો છે 8 નંબરનો. વિસ્તરણ કરો. હમણાં ભણી ગયા ને આપણે, એના જેવો સેમ છે. જુઓ 2x માઇનસ 7 અને 2x માઇનસ 5. ઓકે હવે તમે જુઓ બંને કૌંસ કેવા છે? અલગ અલગ.
चिन्हो भले एक छे माइनस माइनस छे पण जो अहीया 2x 2x ए पण सरखू छे पण अहीया जो 7 अहीया शू छे 5 એટલે બંને કૌંસ સરખા ના કહેવાય અલગ અલગ જુદા જુદા ભિન્ન ભિન્ન કહેવાય અને જ્યારે આવી રકમ હોય તો હંમેશા ગુણાકાર કરાય હવે કેવી રીતે હું ગુણાકાર કરું છું બરોબર સમજી લેજો હંમેશા પહેલા કૌંસનો આ જે રકમ છે એટલે કે 2x લખવાના ઓકે પછી આ બીજો કૌંસ એમના એમ લખવાનો અહીંયા 2x - 5 ઓકે बरोबर समझो आनो आनी साथे पाछो बे नो पांच साथे सात नो बे साथे अने बे नो अरे सात नो पांच साथे गुणाकार करवानो बरोबर चलो करिए हवे शू थाय आ 2 गुण्या 2 एटले 2 दू 4 x गुण्या x एटले x स्क्वायर माइनस 2 गुण्या 5 एटले 10 अने x ना x ओछा 7 गुण्या 2 7 दू 14 x आवे हवे चिन्हमां बरोबर ध्यान आपजो मित्रों माइनस माइनस शू थाय प्लस 7 गुण्या 5 એટલે 35 બરોબર આ આપણો જવાબ નથી કેમ નથી તો તમારે અહીંયા જોવાનું અહીંયા જો xx વાળા પદો છે એટલે સજાતીય પદો કહેવાય સરખા પદો કહેવાય તો એમના સરવાળાને બાદબાકી કરવા પડે તો અહીંયા જુઓ બરાબર શું થાય જવાબમાં 4x² એમના એમ હવે જો આ બે નો સરવાળો બાદબાકી કરો તો માઇનસ માઇનસ એટલે પ્લસ પ્લસ એટલે સરવાળો 14 વત્તા 10 એટલે કેટલા થાય 24x થાય હવે આ બંનેમાં મોટી સંખ્યા કઈ 14 તો 14 ની આગળ કયું ચિહ્ન છે માઇનસ તો એ લખવાનું મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ મૂકવાનું અને પ્લસ 25 એમના એમ છેલ્લું પદ અંતિમ પદ એમના એમ આ તમારો જવાબ આવી ગયો એમ કહેવાય આવડશે ને હવે ઓકે હવે આપણે એક્ઝામ્પલ નંબર 9 લઈ લઈએ ચાલો એની રકમ જોઈએ અને મિત્રો બીજું ખાસ કે આપણી ચેનલ ઉપર ધોરણ 10 ના મેથ્સ ના બધા જ टेक्स्ट बुक ना उदाहरण अने स्वाध्याय ना बद्धा ज दाखलाओ ना वीडियो ऑलरेडी अपलोड थई गयेला छे साथे साथे धोरण 10 ना विज्ञान ना बद्धा चेप्टरो ना वीडियो डिटेल मा आपणे अपलोड करेला छे आ उपरांत 11 12 साइंस बायोलॉजी ना पण आपणे बद्धा ज वीडियो डीप मा चेप्टर वाइज अने टॉपिक वाइज बनावेला छे તો મિત્રો અચૂકથી જોવાનું રાખજો જ્યારે જ્યારે તમારે જરૂર પડે ત્યારે ઓકે હવે આપણે 9માં જોઈએ અવયવ પાડો જોજો હવે બરોબર 144x² -289y² આવી રકમ આપી છે ચલો પહેલા રકમ લખી કાઢીએ 144x² -289y² હવે તમે રકમને બરોબર ચેક કરો કેટલા પદો આપેલા છે 1 અને 2 બરોબર જ્યારે 2 પદો આપેલા હોય હું આ થોડું બગાડી નાખું પછી કરીએ છે ચલો હવે તમે એક સૂત્ર ભણ્યા હતા યાદ હોય તો કયું ભણ્યા હતા a² -b² આપેલું હોય તો એના અવયવ કઈ રીતે પડે a માઇનસ b બીજા કૌંસમાં a પ્લસ b આવા સૂત્ર તમે ભણી ચૂક્યા છો અને તમે તૈયાર પણ કર્યા છે તો આ સૂત્રની મદદથી આ દાખલો થાય જુઓ તમે બે રકમ વાળો દાખલો જુઓ ને એટલે તમારે જોવાનું આગળ 144 આપ્યા છે
144 નું વર્ગમૂળ કેટલું થાય 12 નીકળે ને 12 12 ગુણ્યા 12 એટલે 144 અને 289 નું વર્ગમૂળ કેટલું થાય 17 નો વર્ગ એટલે કે 17 ગુણ્યા 17 એટલે 289 એટલે આ અવયવ આના આ સૂત્રની મદદથી પડશે આ આપેલું છે આ રીતે આપણે લખવાના છે તો હવે હું કેવી રીતે લખું છું જો એકદમ સરળ રીતે તો બરાબર તમારે અહીંયા આ રીતે કરવાનું પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ આ રીતે લખવાનું ઓકે ખ્યાલ આવ્યો બે રકમ વાળા હોય અને વર્ગમૂળ નીકળતું હોય તો આ રીતે કરવાનું હવે 144 નું વર્ગમૂળ કેટલું થાય 12 અને h 289 નું વર્ગમૂળ બોલો 17 અને y થઈ ગયું એટલે જુઓ 12 નો વર્ગ 144 આવી ગયા 17 નો વર્ગ કરો 1289 ઓકે તો હવે આ રીતે આવી ગયું હવે આ રીતે એક વખત માઇનસ એક વખત પ્લસ લખવાનું તો હવે કેવી રીતે લખીશું પહેલા કૌંસમાં 12x માઇનસ 17y અને બીજા કૌંસમાં 12x પ્લસ 17y આવડશે જો આવી ગયો જવાબ આપણો એક વખત માઇનસ એક વખત પ્લસ છે ને એકદમ ઇઝી મેથડ અને શોર્ટ બરોબર જે દસમામાં પણ તમારે કામમાં આવશે હવે આપણે આ વિભાગ બી માં ચેપ્ટર બે બહુપદીનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો જુઓ મિત્રો હવે થોડું બગાડી દઈએ અને પાછા મિત્રો ધ્યાનથી ઘરે ગણવાનું નોટબુકમાં દરેકે દરેક એક્ઝામ્પલ જાતે ગણવાનું રાખજો જેથી કરીને તમારી ફર્સ્ટ એક્ઝામમાં તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય હવે જુઓ દસમા નંબરનો દાખલો એમાં તમને એવું કીધું છે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને શું કીધું છે યોગ્ય નિત્ય સમ નો ઉપયોગ કરીને 132 નો વર્ગ ની કિંમત શોધો આવું કીધું છે હવે તમે અહીંયા ધ્યાન આપો તમને રકમ શું કીધી છે 132 અને એનો વર્ગ કીધો છે ઓકે હવે મને એ કહો કે 132 માં એવી રીતે ભાગ પાડવાના કે 100 10 50 40 90 80 આ રીતે આવે તો 132 ના ભાગ કેવી રીતે પડે મેં હમણાં વાત કરી એ પ્રમાણે તો મિત્રો કેવી રીતે પડશે 100 જુઓ 100 વત્તા કેટલા કરીએ 100 વત્તા 32 કરો એટલે 132 થઈ જાય અને કૌંસ બહાર શું લખાય વર્ગ ઓકે 132 જો હું બીજું એક ઉદાહરણ આપું દાખલા તરીકે 84 નો વર્ગ કીધો હોય તો શું લખવાનું 80 વત્તા 4 ઓકે હવે દાખલા તરીકે તમને એમ કીધું હોય 127 નો વર્ગ તો શું લખાય 100 વત્તા 27 નો વર્ગ ઓકે તો હવે આ જે તમે ભાગ પાડ્યા એનું તમે વિસ્તરણ કેવી રીતે કરશો તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવડે છે તમને a પ્લસ b કૌંસ બાર વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આ રીતે આવડે છે ને સાતમા આઠમામાં ઈઝી ભણી ગયા છે તો આ a કહેવાય આ b કહેવાય જ્યાં a છે ત્યાં 100 મૂકવાના b હોય ત્યાં કેટલા મૂકવાના 32 આવડે તો જુઓ હું કેવી રીતે લખું છું પહેલા કૌંસનો વર્ગ આ a સ્ક્વેર છે ને એટલે પહેલા કૌંસનો વર્ગ વત્તા આ 2ab છે એટલે આ રીતે લખવાનું 2 પછી 2 કૌંસ ઓકે 2 પછી 2 કૌંસ અને વત્તા b સ્ક્વેર b સ્ક્વેર એટલે છેલ્લા કૌંસનો વર્ગ
થઈ ગયું. હવે આમાં કિંમતો મૂકો, ચલો એ હોય ત્યાં કેટલા મૂકવાના 100, અને બી હોય ત્યાં કેટલા મૂકવાના, ત્યાં કેટલા મૂકીશું 32 મૂકી દો. તો અહીંયા તમે કેટલા મૂકવાના 100, અહીંયા પણ 100, અને બી ની જગ્યાએ 32 મૂકવાના, બરોબર. હવે જુઓ અહીંયા આ 100 નો વર્ગ એટલે તમારે 100 × 100 કરવા પડે, તો કેટલા આવે 10,000 થાય. કેટલા મીંડા થાય, 2 × 2 = 4 એટલે 10,000. ગુણાકાર કરવાનો જ ના હોય, આવડી જ જાય ડાયરેક્ટ. વત્તા આ ત્રણે નો ગુણાકાર કરો, 32 × 2, 32 × 2 = 64, અને 64 × 100 કરો તો કેટલા થાય 6,400. હવે વત્તા આ 32 નો વર્ગ એટલે 32 × 32 કરીએ તો શું થાય, જુઓ 0, 3, 2, 6, 3 × 9, 2 × 2 = 4, 2 × 3 = 6, તો 4, 6 × 6 = 12, 9 × 1 = 10, કેટલા આવ્યા 1024 આવ્યા. ઓકે, હવે આ ત્રણે નો સરવાળો કરવાનો, ઈઝી થઈ ગયો. હવે તો જુઓ અહીંયા આપણે બાજુમાં સરવાળો કરીએ, 10,000 પછી 6,400 અને 1024. ઓકે, આ બધાનો વત્તાકાર કરવાનો, તો 4, 2, 4, 7, 1 કેટલો જવાબ આવ્યો, 17,424. તો હવે આપણે અહીંયા લખી કાઢીએ કે 17,424 છે ને, એકદમ ઈઝી મેથડ, આવડશે મિત્રો. તો હવે આ રીતે આપણે ચેપ્ટર 2 બહુપદીના વિભાગ બી ગાળા એસાઇનમેન્ટ ના બધા જ દાખલાઓ પૂરા કર્યા. મને ચોક્કસ ખાતરી છે કે ચેપ્ટર 1 અને આજે ચેપ્ટર 2 બરોબર ધ્યાનથી જોઈ અને જાતે નોટમાં મિત્રો ગણજો. ટૂંક સમયમાં આપણે ચેપ્ટર 6 સાથે પાછા ફરી મળીએ છીએ, ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. અને જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂકથી કરો, જેથી કરીને હું ધોરણ 9 ગાલા એસાઇનમેન્ટના વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને છેલ્લે વિભાગ એ ના સોલ્યુશન હું તમને કરાવીશ. બરોબર મિત્રો, ફરી મળીએ, ગુડ નાઇટ મિત્રો.